નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. હું માનસી તમારી સાથે તો શરૂઆત કરી આજના સમાચારની. આજે લાભ પાંચમ ધંધા રોજગારનો શુભ મુહૂર્ત સાથે પ્રારંભ થયો. ગુજરાતમાં દાયકાની સૌથી રોમાંચક દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણી કરાઈ. રાજ્ય અને દેશમાં અંદાજે 1,25,000 કરોડની જંગી ખરીદી કરતા લોકો. ભોપાલની હોસ્પિટલમાં પ્રચંડ આગથી 4 નવજાત શિશુના થયા મોત. હમીદિયા હોસ્પિટલના આઈસીયુ ચિલ્ડ્રન વોર્ડમાં આગથી તારાજી સર્જાઈ. તાકીદથી તપાસનો આદેશ આપતા મુખ્યમંત્રી. કરોડપતિઓથી ઉભરાતું કોલકાતા મહાનગર સૌથી વધુ ધનવાનની વસ્તી દેશમાં ચોથા ક્રમે. મુંબઈ પ્રથમ, દિલ્હી બીજા તેમજ બેંગ્લોર ત્રીજા સ્થાને છે. તમિલનાડુમાં ભરશિયાળે સર્જાયો મેઘતાંડવ. ચેન્નઈ જળબંબાકાર. તોફાની વરસાદ અને પૂરને કારણે 4 લોકોના થયા મોત. ત્યારે બીજી બાજુ દક્ષિણના અન્ય રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી. વિકાસના રોલ મોડેલ ગુજરાતની એક વધુ સિદ્ધિ. માલ સામાનની હેરફેરની કાર્યક્ષમતામાં સતત 3જા વર્ષે દેશભરમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને. કેન્દ્રના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના ઇન્ડેક્સમાં સર્વોપરી સ્થાને ગુજરાત છે. ત્યારે બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા. ગુજરાતમાં દિવસે દિવસે મોંઘી બનતી પુષ્પોની સુગંધ. રાજ્યમાં તહેવારો પછી પણ ફૂલના ભાવમાં પ્રતિ કિલો ₹800, ત્યારે શ્રાવણ અને નવરાત્રીમાં માત્ર ₹200 કિલો એ મળતા હતા. સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે રાજકોટ તૈયાર. ગુજરાતની પ્રથમ પોર્ટેબલ ઇન્ડો અમેરિકન હોસ્પિટલ તૈયાર. ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોર્ટેબલ હોસ્પિટલનું આખું પ્લેટફોર્મ ઊભું કરી દેવાયું, તેમજ મેડિકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી શરૂ કરાશે. બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડી જતા લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસ્યું, ત્યારે પાકને થયું ઘણું બધું નુકસાન. પ્રતિવન પાર્કની 52,275 સહેલાણીઓએ મુલાકાત લીધી, ત્યારે માત્ર 4 દિવસમાં ₹13.7 લાખની આવક થઈ. અમદાવાદમાં દિવાળીના તહેવાર પર 175થી વધુ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.